नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग बधाने। लास्ट टाइम अपने लेक्चर नी अंदर चैप्टर नंबर वन में था प्रस्तावना जोई गया था, थोड़ो बेसिक नॉलेज जोई गया था। इतनी विषय आगे से बातचीत करिए। चैप्टर वन में अपने गई कल जोई गया था विजभार प्रेरित संपर्क की मदद थी। गई कल जोई गया था अपने कई रीते के तारो के आ प्लास्टिक नो सड़ियो हो तो आ प्लास्टिक नो सड़ियो जो घसी ने ऋण भारित करवामां आवे, प्लास्टिक ना सड़िया ने घसी ने जो ऋण भारित करवामां आवे अने आ प्लास्टिक ना सड़िया साथे बरूनी गोली छोड़वामां आवे जो प्लास्टिक ना सड़िया साथे बरूनी गोली छोड़वामां आवे तो बरूनी गोली केवी बनशे? आमांथी ऋण विजभार क्या आवतो रहेशे? बरूनी गोली पर आवतो रहेशे तो गोली केवी बनशे? ऋण भारी। हवे शुं करशो? एने छूटा पाड़ी दियो आ प्लास्टिक ना सड़ियो आ बरूनी गोली बने केवा बनशे? ऋण भारित। संपर्क करावी छूटा पाड़वामां आवे तो बन्ने वच्चे शुं जोवा मळशे? अपाकर्षण। हके ना जोई गया था गई काले। त्यार पछी आज बरूनी गोळी साथे शुं मूकवामां आवे? धन भारित કાચનો સળિયો મૂકવામાં આવે। તો ધનભરિત કાચનો સળિયો મૂકતા બંને વચ્ચે શું જોવા મળશે? આકર્ષણ। તો આ વાચિત કેવી રીતે આપણે સંપર્કની રીતે તમે કોઈ પણ પદાર્થમાં તમે વીજભાર પ્રેરિત કરી શકો છો। એટલે બરૂની ગોળી વીજભાર રહી હતી, ગોળી કેવી થઈ ગઈ છે? બીજો પ્રશ્ન તમને એ થાય કે કોઈ પણ ઘસવામાં આવેલો પદાર્થ કોઈ સૂક્ષ્મ પદાર્થ સાથે જો પાસે લઈ આવવામાં આવે તો તે પદાર્થ હંમેશા માટે કંઈક આકર્ષણ કરતો હોય। મેં તમને ગઈકાલે આપ્યું હતું એક્ઝામ્પલ તો કાંસકાવાળું। તમે જ્યારે 9 બાર નીકળો છો, તમારા વાળ કોરા હોય, કાંસકાને જ્યારે ઘસવા દેવામાં આવે તો વાળ કાંસકા ઉપર શું કરશે? કંઈક ખીલોની જેમ ઉભા થશે। એનો મતલબ કાંસકા વડે વાળનું શું થાય છે? આકર્ષણ થાય છે। આવું શું કામ થાય છે? તો એના માટે જોઈએ પેલા રીત એક લઈએ છીએ આપણે। સંપર્ક વગર વીજભારનું પ્રેરણ, સંપર્ક વગર તમારે વીજભારનું પ્રેરણ કરાવવું હોય તો કઈ રીતે? જોજો પેલા ખાસ, ધારો કે આ બે ગોળા છે, બંને ગોળા કેવા છે? વિદ્યુત દ્રષ્ટિએ તટસ્થ છે। એનો મતલબ પ્રારંભિક ચોખ્ખો વીજભાર કેવો હશે મિત્રો? શૂન્ય હશે। પ્રારંભિક ચોખ્ખો વીજભાર શૂન્ય હોય તે સમયે કોઈ વીજભાર જોવા મળતો હશે નહીં। હવે ધ્યાન આપજો ખાસ, આ કેસ પહેલો હતો। કેસ બીજો, કોઈ એક સળિયાની પાસે, કોઈ એક ગોળાની પાસે બંને ગોળાને સંપર્ક કરાવી દો। જો બંને ગોળાને સંપર્ક કરવામાં આવે પણ બંને કેવા છે? વીજભાર વિહીન છે।
હવે એક અહીંયા સળિયો લઈ આવવામાં આવે, સળિયો કેવો હશે? કાચનો સળિયો. જો સળિયો કાચનો સળિયો હોય અથવા તો ચલો કાચનો સળિયો કેવો બનશે? ધનબારિત. કાચના સળિયાને ગોળાયતની નજીક લઈ આવવામાં આવે પણ સ્પર્શ કરાવવામાં આવતો નથી. જો સ્પર્શ કરાવવામાં ન આવે ત્યારે કાચના સળિયાને ગોળાની નજીક લઈ આવતા ધન વીજભાર કોનું આકર્ષણ કરશે? કહેવાય ઋણ વીજભારનું આકર્ષણ કરશે. ધન વીજભાર ઋણ વીજભારનું આકર્ષણ કરશે એટલે કહેવાય ગોળા એકની ડાબી બાજુ ઋણ વીજભાર જમા થાય. જો ગોળા એકની ડાબી બાજુ ઋણ વીજભાર જમા થાય તો કાચના સળિયાના સજાતીય વીજભાર એટલે કે કાચના સળિયો ધનભારિત છે તો બીજા ધન વીજભાર વચ્ચે શું થતું હશે? અપાકર્ષણ. વિજાતીય વીજભાર વચ્ચે આકર્ષણ, સજાતીય વીજભાર વચ્ચે અપાકર્ષણ. ધન વીજભાર ઋણ વીજભારનું આકર્ષણ કરશે પણ ધન વીજભારનું અપાકર્ષણ કરશે. હા કે ના? તો જે અપાકર્ષણ પામતા વીજભાર છે એ ક્યાં જશે? ગોળા બે ના જમણી બાજુ સંગ્રહ પામશે. પ્રશ્ન બીજો એ થાય, ગોળા એકની ડાબી બાજુ જે ઋણ વીજભાર જમા થાય છે તો બીજા ગોળામાંના જે ઋણ વીજભારો હશે એ બધા જ અહીંયા આકર્ષણ પામી જમા થશે નહીં. બીજા ઋણ વીજભાર હશે, બીજા ઋણ વીજભાર આપેલ ઋણ વીજભાર સાથે શું કરશે? કાંઈક અપાકર્ષણ કરશે. અપાકર્ષણ કરશે તો બે એક જમા થશે. પણ અમુક બીજા માઇનોરિટીના જે ધન વીજભાર હશે, માઇનોરિટીના ધન વીજભાર આની વચ્ચે શું કરશે? આકર્ષણ પામશે. બાકી ના એટલે ફાઇનલી કહી શકાય અહીંયા બધા ઋણ વીજભાર જમા થશે, અહીંયા બધા ધન વીજભાર જમા થશે. હવે કેસ નંબર થ્રી, ધ્યાન આપજો. ખાસ કાચના સળિયાને એમનેમ રાખી, કાચના સળિયાને એમનેમ રાખી બંને ગોળાને શું કરવામાં આવે? સંપર્કથી દૂર કરવા દેવામાં આવે. જો બંનેને સંપર્કથી દૂર કરવા દેવામાં આવશે તો કાચનો સળિયો કેવો હતો? ધનભારિત. આ બધા જમા ક્યાં થયા હતા? ઋણ વીજભાર. આ બધા જમા ક્યાં થયા હતા? ધન વીજભાર. હવે આપેલ સળિયાને દૂર કરવામાં આવે, જો આપેલ સળિયાને દૂર કરવામાં આવે તો બંને ગોળામાં વીજભાર નિયમિત રીતે પ્રેરણ પામે. જો સળિયો દૂર લઈ જવામાં આવે, સળિયો દૂર લઈ જવામાં આવશે તો ગોળામાં વીજભાર નિયમિત રીતે પ્રેરણ પામશે. તો આ જે રીત થઈ મિત્રો, એ સંપર્ક કર્યા વગર, સંપર્ક કર્યા વગર તમે કોઈ પણ વિદ્યુતની દ્રષ્ટિએ કોઈ પણ ચોખ્ખો વીજભાર નહોતો એવા તટસ્થ પદાર્થમાં તમે વીજભાર પ્રેરિત કર્યો. તો મિત્રો વીજભાર પ્રેરિત કરવાની કુલ ત્રણ રીત હતી. તમે બધી રીત જોઈ ગયા. પહેલી રીત ગઈકાલનો લેક્ચર કઈ હતી? ઘસવાની પ્રક્રિયા. તો કહેવાય ઘર્ષણની રીત. બીજું આપણે ગઈકાલ આજ જોઈ ગયા હતા સંપર્ક કરીને, કહેવાય સંપર્કની રીત. અને આ કહેવાય પ્રેરણની રીત. કહેવાય વીજભાર પ્રેરણની રીત જેમાં સળિયાને સ્પર્શ કરાવવામાં આવતો હોતો નથી. તો મિત્રો આ વાત થઈ ગઈ વીજભારનો પ્રેરણ કઈ રીતે કરવું. ક્લિયર? કહી નાખું. હવે આમાં તમને કઈ બુકમાં આપ્યું છે ઉદાહરણ નંબર પહેલો, સેમ વસ્તુ છે. ધ્યાન આપજો ખાસ, ફરક કેટલો છે? ખાલી માત્ર મિત્રો ફરક કેટલો છે? ઉદાહરણ પહેલું જે તમારે જાતે કરવાનું હોય છે આપેલ થિયરી મુજબ જ છે.
અહીંયા ફરક કેટલો છે? અહીંયા બે ગોળા છે, ત્યાં ગોળો કેટલો હશે? એક. આપેલ ગોળો કેવો છે? વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. કુલ વીજભાર કેટલો કહેવાશે? ઝીરો. જો મિત્રો કુલ વીજભાર ઝીરો હોય, મારે આપેલ ગોળાને ધનભારિત કરવો છે. મારે આપેલ ગોળાને ધનભારિત કરવો હોય તો મારે શું કરવું પડશે? તો આપેલ ગોળાને ધનભારિત કરવા માટે આપેલ ગોળાની નજીક કોઈ એક ઋણ વીજભારિત પ્લાસ્ટિકનો સળિયો મૂકવામાં આવે. જો આપેલ ગોળાની નજીક ઋણ ભારિત પ્લાસ્ટિકનો સળિયો મૂકવામાં આવે તો ઋણ ભાર ગોળામાંના ધન વીજભારનું શું કરશે? આકર્ષણ. ઋણ વીજભાર ગોળામાંના ધન વીજભારનું આકર્ષણ કરશે, ત્યારે ગોળામાંના ઋણ વીજભારનું શું કરશે? અપાકર્ષણ કરશે. તો વિજાતીય વીજભાર વચ્ચે આકર્ષણ, સજાતીય વીજભાર વચ્ચે અપાકર્ષણ. કેસ નંબર 3. હવે પ્લાસ્ટિકનો સળિયો એમને રાખી ગોળાને પૃથ્વી સાથે શું કરવામાં આવે છે? અર્થિંગ કરવામાં આવે. જો પૃથ્વી સાથે અર્થિંગ કરવામાં આવે તો બધા જ ઋણ વીજભાર ક્યાં જતા રહેશે? પૃથ્વીમાં જતા રહેશે. પૃથ્વીએ અનંત વાહકોનું શોષણ પણ કરી શકે છે, પૃથ્વી અનંત વાહકો આપી પણ શકે છે. અહીંયા પૃથ્વી અનંત ઇલેક્ટ્રોન જમીનમાં શોષી લેશે. તો બાકી હવે શું બચશે? એમાંથી ઋણ ભારિત પ્લાસ્ટિકનો સળિયો બાકી બચશે. મિત્રો હવે ખાલી ધનભાર બાકી બચશે. હવે લાસ્ટ કેસ, જો પ્લાસ્ટિકના સળિયાને ગોળાથી દૂર લઈ જવામાં આવે, જો પ્લાસ્ટિકના સળિયાને ગોળાથી દૂર લઈ જવામાં આવે તો હવે ગોળાની અંદર નિયમિત રીતે ધન વીજભાર પ્રેરિત થશે. છે સાવ સિમ્પલ. હવે જો બંને દાખલાની અંદર હું તમને ઊંધું કીધું હોય, બંને ગોળાઓ અવાહક સ્ટેન્ડ ઉપર, અવાહક સ્ટેન્ડ ઉપર ગોઠવેલા, વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા બંને ગોળાઓ ઉપર ધન વીજભાર પ્રેરિત કરવો હોય, મીન્સ બંને ગોળાઓ પર પરસ્પર વિજાતીય વીજભાર પ્રેરિત કરવા હોય, એકમાં ઋણ બીજામાં ધન, તો શું આવશે? કાંતનો સળિયો. કાંતનો સળિયો પાસે લઈ આવશો તો પહેલામાં, જો તમે કાંતનો સળિયો લઈ આવો નજીક તો પહેલામાં શું ઉત્પન્ન થશે? ઋણ ભાર. બીજામાં શું ઉત્પન્ન થશે? ધન ભાર. ધારો કે કોઈ વિદ્યાર્થી અહીંયા કાચના સળિયાને બદલે શું લઈ આવે છે? પ્લાસ્ટિકનો સળિયો લઈ આવે. જો પ્લાસ્ટિકનો સળિયો અહીંયા લઈ આવશે તો પહેલામાં ધન વીજભાર જોવા મળશે, બીજામાં ઋણ વીજભાર જોવા મળશે. એવી રીતે ઉદાહરણ પહેલાની અંદર તમને કીધું હોય, આપેલ વિદ્યુત દ્રષ્ટિએ અલગ કરેલા ગોળામાં ધન વીજભાર પ્રેરિત કરવો છે તો શું કરવું પડશે? મારે ઋણ વીજભાર પ્લાસ્ટિકનો સળિયો લઈ આવવો પડે. તમને પ્રશ્ન એમ પૂછવો હોય કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા ગોળામાં ઋણ વીજભાર પ્રેરિત કરો, મારે ઋણ વીજભાર પ્રેરિત કરવો હોય તો મારે સળિયો કેવો લઈ આવવો પડશે? કાચનો સળિયો લઈ આવવો પડે. મિત્રો મેં તમને બે કેસ બતાવ્યા છે, ખરેખર કુલ 4 કેસ આવી શકે, બાકીના બંને કેસ તમને જાતે આવડી શકે. ક્લિયર છે કે ડાઉટ આમાં? હવે આપણે ક્યારના વાતચીત કરીએ છીએ વીજભાર વીજભાર વીજભાર, ખરેખર આ વીજભારનું બેઝિક શું છે જો ખાસ આવે. વીજભાર, તો વીજભાર નું ક્વોન્ટમીકરણ સિદ્ધાંત આવશે. વીજભાર નો મૂળભૂત એકમ કયો છે તે આવશે. વીજભાર કેટલા પ્રકારના તે પણ આવશે. આપણને ખબર છે મિત્રો મૂળભૂત વીજભાર કેટલા પ્રકારના? બે પ્રકારના.
ધન બીજો ભાર અને ઋણ બીજો ભાર. ધન બીજો ભાર કહેવાય પ્લસ ક્યુ પ્લસ ઈ, ઋણ બીજો ભાર કહેવાશે માઇનસ ઈ, જ્યાં ઈનું મૂલ્ય કેટલું છે 1.602 × 10⁻¹⁹ કુલમ. મિત્રો અહીંયા વીજ ભાર, તો વીજ ભારનો મૂળભૂત એકમ કયો છે? કુલમ. વીજ ભારનો મૂળભૂત એકમ કુલમ છે, જે આપણે લાસ્ટ ટાઈમ કહી ગયા હતા. હવે ધ્યાન આપજો ખાસ, કોઈ પણ પદાર્થની અંદર કુલ વીજ ભાર ક્યુ, તો કોઈ પણ પદાર્થની અંદર કુલ વીજ ભાર કેટલો હોય? તો કોઈ પણ પદાર્થમાં રહેલો કુલ વીજ ભાર એ મૂળભૂત વીજ ભારના પૂર્ણ ગુણક સ્વરૂપમાં હોય છે. કોઈ પણ પદાર્થમાં રહેલો કુલ વીજભાર એ મૂળભૂત વીજભારના પૂર્ણ ગુણક સ્વરૂપમાં હોય છે. તો મૂળભૂત વીજભાર કોણ કહેવાશે? ઇલેક્ટ્રોન. અહીં શું કહેવાશે? મૂળભૂત વીજભાર. જે મૂળભૂત વીજભાર છે એને કહેવાય ક્વોન્ટમીકરણ સિદ્ધાંત. કુલ, કોઈ પણ પદાર્થમાં રહેલો કુલ ચોખ્ખો વીજભાર એ મૂળભૂત વીજભારના પૂર્ણ ગુણાંક સ્વરૂપમાં હોય છે. મિત્રો આ તો મેં ક્વોન્ટમીકરણ સિદ્ધાંત તમને વાત કરી, એથી પહેલા સે જોઈ લઈએ. હમણાં આપણે જોઈ ગયા હતા કોઈ પણ બે પદાર્થ છે જે વિદ્યુત દ્રષ્ટિએ અલગ કરેલા છે, તમારે આ બંને પદાર્થને કેવા કરવા છે? વીજભારિત કરવા છે ઘર્ષણની મદદથી. તમે જ્યારે ઘર્ષણની મદદથી બંને પદાર્થોને જ્યારે વીજભારિત કરો છો ત્યારે કોઈ એક પદાર્થ અમુક પ્રકારનો વીજભાર ગુમાવશે, કોઈ બીજો પદાર્થ અમુક પ્રકારનો વીજભાર મેળવે છે. ધારો કે આ કેવો થશે? આ ધન બને છે, આ કેવો બને છે? ધન ભારિત બનશે. આ કેવો બનશે? ઋણ ભારિત. એનો મતલબ આપેલ ધન ભારિત પદાર્થ, ધારો કે એમ જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે આ શું કરશે? એમ જેટલા ઇલેક્ટ્રોન મેળવે. આ એક ઇલેક્ટ્રોન ગુમાવે તો આ એક ઇલેક્ટ્રોન મેળવે, આ બે ગુમાવે તો બે મેળવે, ત્રણ ગુમાવે તો ત્રણ મેળવે. તો પ્રારંભિક પ્રારંભિક ચોખ્ખો વીજભાર કેટલો હતો? ઝીરો હતો. વિદ્યુત દ્રષ્ટિએ કેવા હતા? તટસ્થ હતા. તો આ કેવા બનશે? ધન ભારિત. આ કેવા બનશે? ઋણ ભારિત. જો આખા તંત્રનો પાછો શું કરવામાં આવે? તંત્રનો બેઝિક સરવાળો કરવા દેવામાં આવે, તો ફરી પાછો તંત્રનો કુલ ચોખ્ખો વીજભાર કેવો થશે? ઝીરો થાય. વત્તા ક્યુ માઇનસ ક્યુ ઝીરો. એનો મતલબ વીજભારનો જથ્થો હંમેશને માટે અચળ હોય છે. વીજભારનો જથ્થો હંમેશા માટે કેવો હોય છે? અચળ. માત્ર વીજભારને એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં રૂપાંતર કરી શકાય. અહીંથી બે પદાર્થ, અહીંથી બે વીજભાર ક્યાં આવી ગયા? આમાં આવી ગયા. એટલે આ કેવો થઈ ગયો? ધન ભારિત થઈ ગયો. આ કેવો બની ગયો? ઋણ ભારિત બની ગયો. તો વીજભાર એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં માત્ર ટ્રાન્સફર કરી શકાય, વીજભારને ઉત્પન્ન કરી શકાતા નથી. વીજભારનો કુલ જથ્થો હંમેશા માટે અચળ હોય છે. ક્લિયર? હવે ઇતિ વિશે આગળ વાતચીત કરીએ. આપણે વાતચીત કરી ક્વોન્ટમીકરણ સિદ્ધાંત ક્યુ બરાબર એની. કોઈ પણ પદાર્થમાં રહેલો વીજભારનો કુલ જથ્થો તે મૂળભૂત વીજભારના પૂર્ણ ગુણાંક સ્વરૂપમાં હોય, જે આ વીજભારનો એકમ કયો છે? કુલમ. અથવા તો બીજો એકમ કયો છે? એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. બીજો એકમ કયો છે? એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. ક્યાંથી આવ્યો તો? I બરાબર Q બાય T. તો Q બરાબર શું કહેવાશે? IT. પ્રવાહનો એકમ એમ્પિયર, સમયનો એકમ સેકન્ડ. મારે વાતચીત કરવી છે એક કુલમની વ્યાખ્યા. એક કુલમ કોને કહેવાય?
चोखोई पदार्थ में अथवा चोखोई वाहक पदार्थ में एकम समय में एकम समय में एक एम्पियर जेटलो प्रवाह पसार थाय अथवा पसार करवा देवामां आवे तो वाहक माथी पसार थतो वीजभारनो जथ्थो एक कूलम छे तेम कही शकाय। फरीथी व्याख्या बोलू छू, एक कूलम नी व्याख्या, कोई पण वाहक पदार्थमां एकम समयमां एक एम्पियर जेटलो वीज प्रवाह पसार करवा देवामां आवे तो ते वाहक पदार्थमांथी पसार थतो वीजभारनो जथ्थो एक कूलम छे तेम कही शकाय। क्लियर? तो मित्रों वाचित थी गई एक कलम की व्याख्या। हवे इथी विषय आगे वाचित करिए। आपणे आमानामा વીજભાર કોઈ કેટલા પ્રકારના છે? બે પ્રકારના છે। તો પદાર્થમાં કુલ વીજભાર કેટલા લખી શકાય? તો ક્યુ પ્રોટોન વત્તા ક્યુ ઇલેક્ટ્રોન। ક્યુ પ્રોટોન કેમ લખી શકાશે? प्लस एनी इलेक्ट्रॉन माइनस एनी। शू काम? इलेक्ट्रॉन ना विजभार केवो होय? माइनस। आखा मारी सामान्य शू निकलशे? आखा मारी सामान्य आ केवाय नंबर ऑफ प्रोटोन नंबर ऑफ इलेक्ट्रॉन। आखा मारी सामान्य ई बाकी बीचा नंबर ऑफ प्रोटोन माइनस नंबर ऑफ इलेक्ट्रॉन पासो आवशे मूलभूत विजभार। तो प्रोटोन संख्या माइनस इलेक्ट्रॉन संख्या अने तेनो मूलभूत विजभार साथेनो गुणाकार जे आपणे आपशे कुल चोखो विजभार। क्लियर? तो मित्रों आ वाचित थई गई थी विजभार विषेनी। हवे इथी विषय आगळ वाचित करिए। अहीं तमे कीधुं एक कूलम, तो क्यू बराबर सूत्र कयुं छे? एनी। केटला छे क्यू बराबर? एक कूलम। जो क्यू बराबर एक कूलम होय તમારે સંખ્યા શોધવી છે તો n બરાબર શું કહેવાશે? એક કુલમ છેદમાં e। e એટલે કેટલા કહેવાય? 1.602 10⁻¹⁹ કરો કેલ્સીયમ ગણતરી મિત્રો। કેલ્સીયમ ગણતરી કરતી વખતે જોઈ લ્યો અહીંયા 1/1.602 મળશે આપણને n બરાબર 0.624 माइनस 19 ऊपर आवे तो प्लस 19। एक जगह बदलाओ, एक जगह जाए जमणी तरफ, तो एक जगह जमणी तरफ जाए तो प्लस खात में घटा दो लखी सकाय 6.24 10⁻¹। तो एक कूलम विजभार नी अंदर इलेक्ट्रॉन की संख्या कितनी आवेली हशे? 6.24 10⁻¹⁸। विचार करो मित्रों, एक कूलम विजभार में संख्या खूब ज वधारे छे, एना मतलब व्यवहार में वपराता एकम कूलम बहु भाग्ये जोवा मळशे। व्यवहार में वपराता वधारे पड़ता एकम क्या हशे? तो व्यवहारू एकम मिली कूलम, माइक्रो कूलम। मिली एटले कहेवाय 10⁻³, माइक्रो एटले कहेवाय 10⁻⁶। हुं तमने एम कहुं मित्रो, तो एक कूलम में विजभार कितना आता? तो एक माइक्रो कूलम में कितना आसे? तो यहाँ -6 उमेरी दियो तो 18 -6 कितना क्या आसे? 12। 6.24 10⁻¹² तो मित्रों तुमने एकम में रूपांतर करता आवड़त हो जोइए। व्यवहार में वपराता एकम मिली कूलम अने माइक्रो कूलम। क्लियर? इथी विषय साथे वाचित करिए। बीजा एकम पण छे जे सीजीएस पद्धति में वपराय छे, जे छे स्टेट। બધાને પહેલા બેઝિક વસ્તુ આવડતી હોવી જોઈએ, અને ખાસ કરીને સિદ્ધાંત। ક્યુ બરાબર કોની? ક્યુ બરાબર એની। ક્વોન્ટમ સમીકરણ સિદ્ધાંત, કોઈ પણ વાહક પદાર્થની અંદર રહેલો कुल विजभार ए ते मूलभूत विजभार ना पूर्ण गुणक स्वरूप में होय छे। मित्रों क्वांटम मिकेनिक्स सिद्धांत तमने वारंवार काम लागशे।
પછી એક કૂલંબની વ્યાખ્યા આવી જે તમને પ્રવાહ વિદ્યુત પ્રતિ આવતી હતી I બરાબર Q / T તો Q બરાબર I into T કોઈ પણ વાહક પદાર્થમાં એકમ સમયમાં પસાર થતો પ્રવાહનો એક કોઈ પણ વાહક પદાર્થમાં એકમ સમયમાં પસાર થતો પ્રવાહ જો 1 એમ્પિયર હોય તો વાહક પદાર્થમાંથી પસાર થતો વીજભારનો જથ્થો 1 કૂલંબ છે તેમ કહી શકાય ક્લિયર મિત્રો ખાસ તમે જ્યારે વિડિયો લેક્ચર જોતા હોય બધાય ટેક્સ્ટબુક ભેગી રાખવાની અનિવાર્ય હોય કારણ કે અત્યારે ઓનલાઈન લેક્ચરની અંદર જે મેઇન મેઇન ટોપિક આવે છે જે લોજિકલ એટમ્સ આવે છે તે તમને અત્યારે સમજવાનો અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ ક્લિયર છે કે ડાઉટ આમાં ઓકે અહીં સુધી રાખીએ બાકીનું આપણે જોશું નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ વેરી મચ